નમસ્તે, ગુડ મોર્નિંગ. આજે આપણે ગણિતના વિષયમાં વધારે ને ઓછું ઈ શું છે ઈ સમજશું. તો તમે આની સામે વસ્તુ દેખાય છે, આનામાં આ છે વધારે, જે ઘણું બધું હોય એને વધારે કહેવાય ને. આ છે ઓછી ચપટી દેખાય છે ને. પછી આ છે બીજડા, તો આનામાં આ છે ઓછા, થોડાક જ છે ને. ને આ છે ઘણા બધા, એટલે આની કહેવાય વધારે ને આની કહેવાય ઓછું. ને આ છે સંચા, તમને દેખાણા ને. તો તમને કયા સંચાવામાં વધારે લાગે છે? આલા તમે જોઈ શકો છો કે ઘણા બધા છે ને, આલા છે ખાલી ત્રણ, તો આની કહેવાય ઓછા એટલે થોડાક. તો આ વધારે થયું ને આ ઓછું થયું. એવી રીતે બીજા આપણે બોલ પણ જોઈ શકશું કે આ અવળા બધા બોલ છે. જોયું, આ છે અવળા બધા બોલ ને આ છે થોડાક બોલ. તો આ ઓછા થયા ને આ થયા વધારે. તો આજે આપણે સમજવાનું છે વધારે ને ઓછું. તો એવું આપણા પાઠ્યપુસ્તકમાં પણ છે. તો તમારો પાસે જે આ પાઠ્યપુસ્તક છે ને, અંકલેખન, એને ખોલો. એનામાં દેખાણું ને વધારે ને ઓછું. હવે તમે જોઈ શકો છો કે કયું વધારે છે અને કયું ઓછું છે. તો આ બટન છે, એનામાં કયા બટન વધારે છે? આ ઘણા બધા છે તો એનામાં રાઈટ કરવાનું, ને આ બટન થોડાક છે તો એનામાં ચોકડી કરવાની. હવે છે ફુગા, તો કયા ફુગા તમને ઘણા બધા લાગે છે? આલા ફુગા ઘણા લાગે છે ને, તો આનામાં કરવાનું રાઈટ, ને આ ફુગા થોડાક છે તો ઈ ખાનામાં કરવાની ચોકડી. હવે આમાં કાતર છે ને આ હથોડી છે, તો કઈ તમને વસ્તુ ઘણી લાગે છે? અવળી બધી જે દેખાય છે ને, હથોડી તમને ઘણી બધી દેખાય છે દેખાણી ને, તો એનામાં કરવાનું રાઈટ, ને કાતર થોડીક છે તો એનામાં કરવાની ચોકડી. હવે આ ઘડિયાળ છે ને આ મોબાઈલ છે, તો આનામાં ઘણું બધું કયું છે? ઘડિયાળ તમને ઘણા દેખાય છે ને, અવળા બધા દેખાય છે, જ્યારે મોબાઈલ થોડાક છે તો આનામાં કરવાનું રાઈટ, ને આ મોબાઈલ થોડાક છે એટલે એનામાં ચોકડી. હવે આ ચોકલેટ છે ને આઈસ્ક્રીમ છે, તો આનામાં ઘણું બધું તમને શું દેખાણું? ચોકલેટ ઘણી બધી છે ને, આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ ઘણી બધી છે એટલે એનામાં રાઈટ, ને આઈસ્ક્રીમ ત્રણ જ છે તો આના કરતાં આ ઓછી છે એટલે ચોકડી. હવે આ છે કાર ને આ છે બસ, તો આનામાં તમને ઘણું બધું કયું દેખાણું? બસ ઘણી બધી છે ને, આ તમારી ગાડી કરતાં બસ ઘણી બધી છે તો એનામાં કરવાનું રાઈટ, ને આ છે બે જ ગાડી તો એનામાં કરવાની ચોકડી. તો આજે આપણે સમજ્યા વધારે ને ઓછું. એવી રીતે તમારા ઘરમાં વાટકો, ચમચી, એનાથી પણ તમે શીખી શકો છો કે કયું વધારે છે ને કયું ઓછું છે. તો આનું ઘરે અભ્યાસ કરવાનું છે. અસ્તુ.